આ તરફ ટ્રાફિકના નવા નિયમો બાદ આકરા દંડથી બચવા વાહન ચાલકો જરૂરી દસ્તાવેજ જેવા કે લાયસન્સ, હેલ્મેટ અને પીયુસી મેળવવા માટે હવે દોડધામમાં છે. મોરબીમાં પણ શનાળા રોડ પર બે સ્થળે પીયુસી સેન્ટરમાં પીયુસી સર્ટિફિકેટ માટે વાહન ચાલકોની લાંબી લાઇનોના દ્રશ્યો જોવા મળ્યા. તો મોકાનો ફાયદો ઉઠાવીને પીયુસી સેન્ટર સંચાલકો કમાણી કરી લેવાની ભાવનાથી નિયત ફી કરતા વધુ રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી છે. ટુ વ્હીલર માટે નક્કી કરેલા રૂપિયા 20 ફીને બદલે 40 રૂપિયા અને ફોર વ્હીલર માટે 50ની સામે 100 રૂપિયા વસૂલાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જે મામલે મોરબી આરટીઓ અધિકારી કે જે કે પટેલને જાણ થતાં જ તેમણે પીયુસી સેન્ટરોને કારણ દર્શક નોટિસ આપી છે. આજે સવારે મોરબીમાંથી કેટલીક લોકોનો ફોન આવ્યો કે આ રીતે આ જગ્યાએ પીયુસી સેન્ટરના જે નિયત કરેલ દર કરતાં વધારે દર લેવામાં આવે છે. તો આની જાણ થતાં જ અમે થોડી અમારી રીતે તપાસ કરાવીને એ લોકો સાથે સંપર્ક સાધ્યો અને એમને તાત્કાલિક આ બંધ કરવા જણાવ્યું તથા તેમને ત્રણેય કચેરી દ્વારા કારણદર્શક નોટિસ આપીને તે બાબતનો ખુલાસો રજૂ કરવા જણાવ્યું. જો તે નિયત સમયમાં ખુલાસો રજૂ ના કરી શકે તો તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.